दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख कर रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। सौराष्ट्र ने एकमात्र स्कूल जिया ट्रस्टी तथा संचालक को डॉक्टर इंजीनियर तथा शिक्षक जे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5-10 11 12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ माटे ना उज्जवल भविष्य माटे वालीओनी पहली पसंदगी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स अही छे श्रेष्ठ शिक्षको द्वारा मर्यादित संख्या मा विद्यार्थियों माटे भणतर अलग अलग साइंस लैब कम्प्यूटर लैब दीकराओ तथा दीकरीओ माटे अलग अलग हॉस्टेल साथे शुद्ध सात्विक भोजन नी व्यवस्था ट्रांसपोर्टेशन नी सुविधा जी तेमज नीट नी तैयारी स्कूल माज तो आती विशेष आप अपना बाळक माटे शुं इच्छो तो आजेज एडमिशन माटे संपर्क करो। यूनिट एक कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स खामद्रोण चौकड़ी जूनागढ़ बाईपास जूनागढ़। यूनिट बे मेन पोस्ट ऑफिस नी पाछळ श्याम विद्यालय सरकारी गोडाउन पासे गांधीग्राम जूनागढ़। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस बायोलॉजी जेने अंदर आपणो 12मा नंबरनो चेप्टर बराबर आ चेप्टरनो नाम छे छे बायोटेक्नोलॉजी अने तेना प्रयोजन। આવા ખાસ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે આ ખાસ પ્રકારનું પ્રોટીન જે છે
એ સામાન્ય રીતે નિષ્ક્રિય હોય છે, પણ જ્યારે તેને આલ્કલાઇન માધ્યમ મળે છે ત્યારે આ જે પ્રોટીન છે એ પ્રોટીન શું થાય છે, સક્રિય થાય છે. બરાબર? અચ્છા, પ્રોટીન સક્રિય થાય તો શું થાય? દાખલા તરીકે આપણી પાસે કોઈ વનસ્પતિની આપણે વાત કરતા હતા કે ભાઈ વનસ્પતિની અંદર નિમેટોડ એવા કોઈ ઈયળો છે, કોઈ ફૂદાઓ છે કે જેનો ત્રાસ છે, એ લોકો આ બેક્ટેરિયાને ખાઈ જાય તો શું થાય? સપોઝ આપણે વિચારીએ, બરાબર, પહેલાં એક વસ્તુ જુદી રીતે વિચારીએ. આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનો ચેપ જો કોઈ ઈયળને ફૂદાને કે કીટકને લગાડવામાં આવે, દાખલા તરીકે ઈયળ છે, કોઈ ફૂદા છે, કોઈ જીવડા છે, એને આપણે આ જે લગાડીએ છીએ તો આ એનું જે છે એ શું છે, એની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એનું ગટ, જીવ ગટ, એનું જે મિડગટ જે છે એના કોષોની સાથે, અહીંયા તો આલ્કલાઇન મીડિયમ માધ્યમ જે છે એ હંમેશા આંતરડાની અંદર, બરાબર, જઠર જે છે એ જઠર બરાબર છે, પણ આંતરડાની અંદર જઠરમાં એસિડિક માધ્યમ, પણ આંતરડા જે છે એ હંમેશા કેવા માધ્યમ વાળા રહેવાના છે, આલ્કલાઇન માધ્યમ વાળા રહેવાના છે. તો આલ્કલાઇન માધ્યમમાં જ્યારે આ પ્રોટીન જશે ત્યારે એ પ્રોટીન સક્રિય થશે, અને સક્રિય થઈ અને આંતરડાની દિવાલ જે છે એની અંદર છેદ પાડી દેશે, અને આ છેદ પડવાથી આ જે કીટક જે છે કીટકનું ડેથ થઈ જશે, કીટકનું મૃત્યુ થઈ જશે. તો આવું આપણે જોયું તો આપણને એક એવો વિચાર આવ્યો કે ભાઈ આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા કીટકોને મારી શકે છે, તો આપણે વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર આ પ્રકારનું જનીન દાખલ કરી શકીએ ખરા? આપણે એવું કંઈક કરી શકીએ કે જેનાથી વનસ્પતિમાં જનીન દાખલ થાય, અને વનસ્પતિમાં જનીન દાખલ થવાના કારણે જ્યારે પણ કોઈ કીટક જે છે એ કીટક વનસ્પતિનો કોઈ ભાગ ખાય તો એના શરીરની અંદર આ પ્રોસેસ થાય, અને આ પ્રોસેસને કારણે આ કીટકો જે છે એ મૃત્યુ પામે. તો એવી એક થીમ જે છે એ થીમ ઉપર આપણે કામ કરી, અને એ થીમ ઉપર કામ કરી અને આપણે જનીન જે છે એ જનીનને વેક્ટરમાં, યાદ છે ને ભાઈ, જનીન જે છે એટલે વિદેશી જનીન, વિદેશીને વેક્ટરમાં નાખ્યું, વેક્ટરને ઇકોલાઈમાં નાખ્યું, ઇકોલાઈને વનસ્પતિ સાથે વનસ્પતિ કોષમાં નાખ્યું, અને એના કારણે જે કાંઈ વનસ્પતિ બનાવી એ બધી વનસ્પતિ કેવા પ્રકારની હતી, બીટી પ્રકારની. અત્યાર સુધીમાં આપણી પાસે જે બીટી વનસ્પતિઓ જે છે એનું આપણે લિસ્ટ બનાવીએ, તો લિસ્ટને યાદ રાખવા માટે ટમેટા બટેટા, બરાબર, બીટી ટમેટા પણ છે અને બીટી બટેટા પણ આવે છે. એના પછી ચોખા, બરાબર, એના પછી બીટી મકાઈ પણ આવે છે, અને બીટી કોટન એટલે કે કપાસ. રેડી ભાઈ, આટલું લિસ્ટ જે છે એ લિસ્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. માર્કેટમાં બીટી શું અવેલેબલ છે? બીટી ટમેટા અવેલેબલ છે, બટેટા અવેલેબલ છે, ચોખા અવેલેબલ છે, મકાઈ અવેલેબલ છે, અને કપાસ જે છે એ કપાસ પણ અવેલેબલ છે. પણ એક ખાલી જનરલ નોલેજ, બુકની બહારનું નોલેજ આપી દઉં, સૌથી પહેલી પહેલી ભારતમાં શરૂઆત જે થઈ હતી એ બીટી રીંગણાની શરૂઆત થઈ. ભારત દેશની અંદર સૌથી પહેલા પહેલા જે બીટી આવ્યું હતું એ બીટી શું હતું? રીંગણ હતું, બરાબર. બીટી રીંગણા જે છે એ પણ માર્કેટમાં મળે છે, તો બીટી રીંગણાથી ભારતની અંદર સૌથી પહેલું પહેલું બીટી જે છે એ રીંગણા આવ્યા હતા. ત્યાર પછી ટમેટા બટેટા ચોખા મકાઈ અને કપાસ જે છે એ પણ બીટી પ્રાપ્ત જે છે એ પ્રાપ્ત છે. આઈસીયુનું જે વર્ક છે એ આપણે ઓલરેડી આગલા લેક્ચરમાં લઈ લીધેલું હતું. હા, આજનું જે વર્ક છે એ જરા જુદા પ્રકારનું વર્ક છે જે આપણે હવે જોઈએ. સરળ દરેક મિત્ર, આજનો નવો ટોપિક ચાલુ કરતા પહેલા એક ખાસ મુદ્દો મારે તમને શીખવાનો છે. અત્યાર સુધીમાં જે કપાસ જે છે એ કપાસની અંદર આ જે ક્રાયજિન જે છે એ ક્રાયજિનની અંદર એના જે પ્રકારો છે, કપાસની અંદર આપણે જે ક્રાયજિન એડ કરેલા છે તો એ ક્રાયજિનના જે પ્રકાર છે CRY1AC અને બીજું છે CRY2AB. બરોબર, આ જે મુદ્દો છે એ મુદ્દો નીટ અને ગોલ્ડ બે માટે આવી છે. ખાસ આ મુદ્દા ઉપર કોન્સન્ટ્રેશન કરજો કે કપાસ જે છે એ કપાસની ઉત્પત્તિ માટે બેસિલસ ફ્લોરેન્સિસ જે છે એની અંદરથી જનીનના કયા ખંડ જે છે એ લેવામાં આવે છે
એનો આન્સર છે ક્રાય 1 કે સી ક્રાય 2 એબી બરાબર આ જે મુદ્દો છે મુદ્દો ખાસ બોલાય છે પછી બીજા નંબરમાં આવે છે મકાઈ તો મકાઈ જે છે એ મકાઈ માટે ક્રાય 1 એબી ભાઈ આ એક મુદ્દો જે છે ખાસ અંડરલાઈન તમારી બુકમાં જોઈ લેજો અને તમને તો અત્યંત આઈપી નીટની અંદર પૂછાય એવા પ્રકારનો મુદ્દો છે બરાબર કપાસ જે છે કપાસની અંદર કપાસને આપણે પ્રતિરોધક વનસ્પતિ જે મુદ્દો હતો એ શું હતો પ્રતિરોધક વનસ્પતિ તો કપાસ જે છે કપાસનો પ્રતિરોધક વનસ્પતિ બનાવવા માટે થઈ અને જે જનીન બેસિલસ ફ્લોરેન્જિયન્સિસ નું જે જનીન વાપરવામાં આવે છે એ જનીન છે ક્રાય 1 એસી અથવા તો ક્રાય 2 એસી બરાબર અને યાદ રાખવાની ટેકનિક જે છે એ ટેકનિક એવી થઈ શકે કે ભાઈ કપાસ એટલે કે કોટન કોટનના કપડામાં ગરમી બહુ થાય તો એસી ચાલુ કરવું બરાબર ક્રાય 1 ક્રાય બનાવી લખી નાખીએ અને ક્રાય 2 લખી નાખીએ તો ક્રાય 1 એસી જે છે એ કપાસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે ક્રાય 2 એબી એનો ઉપયોગ પણ કપાસની અંદર જ મોટી એક પ્રકારનો કપાસ બનાવવા માટે થાય છે મકાઈ જે છે મકાઈની અંદર ક્રાય 1 એબી પ્રકારનું જનીન જે છે જનીન ઉપયોગમાં લેવામાં આવે છે સર હવે આપણે આજનો જે મુદ્દો છે આરએનએ ઇન્ટરફિયરન્સ બરાબર આરએનએ નો હસ્તક્ષેપ હવે આજનો જે મુદ્દો શીખવા જઈ રહ્યા છે એ મુદ્દો શું છે આરએનએ નો હસ્તક્ષેપ હસ્તક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ હસ્તક્ષેપ આરએનએ ની અંદર ડિસ્ટર્બન્સ બરાબર કોઈ સજીવ જે છે કોઈ સજીવના આરએનએ જે છે આરએનએ ની અંદર હસ્તક્ષેપ કરવું એનો આરએનએ જે છે એ આરએનએ જનરલી ઇન્ટરફેસિંગ કરો તમને ખબર છે આરએનએ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ જે છે કેવું હોય છે સિંગલ સ્ટ્રેન્ડ હોય છે હવે કોઈ નિમેટોઇડ નિમેટોઇડ મતલબ કે કોઈ કીટક કોઈ જીવડું જે છે એ વનસ્પતિના મૂળની અંદર ગાંઠ ઉત્પન્ન કરતો હોય ઘણી બધી વનસ્પતિ એવી છે દાખલા તરીકે તમાકુની વનસ્પતિ છે તો તમાકુની વનસ્પતિમાં એનો જે નિમેટોડ જે છે એ શું કરે છે એમાં વચ્ચે વચ્ચે આવી ગાંઠો ઉત્પન્ન કરેલી છે આ ગાંઠને કારણે રૂટનો વિકાસ જે છે એ અટકી જાય છે રૂટ જે છે એ રૂટનો વિકાસ અટકી જાય પછી છોડ જે છે છોડ બહુ ડેવલપ થતો નથી બરાબર મૂળગંડિકા કઠોળ વર્ગમાં આવી બરોબર છે પણ અહીંયા તમાકુની અંદર કંઈ ગાંઠની જરૂર નથી આ જે પ્લાન્ટ છે કેવું છે તમાકુનો પ્લાન્ટ છે બરાબર તમાકુનો ચરોતર પ્રદેશ તમને ખ્યાલ રહે ગુજરાતનું ચરોતર પ્રદેશ ત્યાં તમાકુના બગીચા કરતા તમાકુ વેચનારા કોઈ દુઃખી નથી બરાબર ઘઉં વેચવાનું જે થાય પણ તમાકુ વેચનારા કોઈ દુઃખી થતો નથી પણ ક્યારેક ક્યારેક દુઃખી થાય છે કારણ કે એમાં નિમેટોડ નામનું એક જીવાત જે છે એ શું કામ કરે છે એના શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે નિમેટોડ જે છે એ નિમેટોડ એક જીવાતનું નામ છે આ જે જીવન છે એના શરીરની અંદર એક ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે અને આ જે પ્રોટીન છે એ આમાં ગાંઠ બનાવે અને એ ગાંઠ જે છે એ નિમેટોડને બહુ ભાવે બરાબર એ ગાંઠ ખાઈ ખાઈને નિમેટોડ પોતાનું વસ્તી વિતરણ જે છે વિસ્તરણ વસ્તીનું વિસ્તરણ કરે અને પોતાની વસ્તી જે છે એ વધારે બરાબર તો આ પ્રકારનું જે પ્રોટીન છે એ પ્રોટીન આપણે તમાકુના છોડ માટે ખતરનાક છે બરાબર તમાકુના પાન તો અહીં ઉપર આવે છે હવે પોષક દ્રવ્ય જે છે એ પોષક દ્રવ્ય જમીનમાંથી ઉપર પહોંચે તો અહીંયા વિકાસ થાય બરાબર જો પોષક દ્રવ્ય જ ઉપર પહોંચી ન શકે તો પછી વિકાસને કોઈ ગુંજાયશ એમાં રહેતી નથી તો તમાકુ જે છે તમાકુના છોડની અંદર આ જે સમસ્યા રહેલી છે એ સમસ્યાનું નિવારણ કરવા માટે મૂળની અંદર દવા છાંટીને નિમેટોડને મારવા જઈએ આપણે તો કદાચ એવું બને કે પછી વનસ્પતિમાં કંઈક કેમિકલ પ્રોબ્લેમ્સ થઈ જાય અને એના કારણે પાક જે છે એ પાકને નુકસાન થઈ શકે છે તો એના માટે વૈજ્ઞાનિકો એક સરસ મજાનો સરસ રસ્તો જે છે એ રસ્તો અપનાવેલો છે એ રસ્તો છે આરએનએ અંતઃક્ષેપણ એનું નામ શું છે આરએનએ અંતઃક્ષેપણ આરએનએ અંતઃક્ષેપણ શું છે કઈ રીતે આરએનએ અંતઃક્ષેપણ કરવામાં આવે છે એ મુદ્દા આપણે આજે જોઈએ સર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આજે સૂત્રકુંડી આજે જે શું છે એક સૂત્રકુંડી સૂત્રકુંડીનું નામ જે છે એ નામ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે
डे गाइन इनकोग्नेशिया मिलाडे गाय इन कोग्नेशिया नाम एक सूत्र कुंडी जैसे सूत्र कुंडी क्या रहे लोग जैसे तो के जे जगह है रीति माटी बड़े जमीन के अंदर जे माटी रहे लोग जैसे आ माटी नहीं अंदर थी आ सूत्र कुंडी जैसे इस सूत्र कुंडी वनस्पति निसार के संपर्क में आए थे अने इना शरीर के अंदर रहे लोग जैसे एक खास प्रकार में जे प्रोटीन छे ये प्रोटीन वनस्पति नी अंदर गाठ उत्पन्न करे छे ना गाठना कारणे तमाकुनो छोड़ जे छे एनो विकास बरोबर थतो नथी ब्रर पण आज छे मिलाडेगाइन इनकोग्नेशिया एनो विकास बहु सरस रीते थाय छे એટલે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિનો વિકાસ બહુ સારો થાય છે પણ આપણો જે તમાકુનો છોડ છે એ તમાકુના છોડનો એટલો બધો વિકાસ થતો નથી તો સૂત્રકૃમિના મારવા માટે તેને જમીનની અંદર કેટલી દવાઓ છાંટવી પડે અને સૂત્રકૃમિ જે છે અહીંયા દવાઓ છાંટવી લોકો છે એ નીચે જતા એટલે જે જગ્યાએ એના દવાઓ લાગુ ન પડે ન્યાસ હતા કારણ કે જમીનમાં તો ઊંડાઈ ખૂબ છે તો એના બચવા માટેના રસ્તાઓ ઘણા છે તો અને આ જે કૃમિઓ છે આ કૃમિઓથી રક્ષણ મેળવવા માટે કૃમિઓ સાથે આપણને વાંધો છે પણ એના કરતાં વધારે વાંધો આપણે એની અંદર ઉત્પન્ન થતું એ ખાસ પ્રકારનું પ્રોટીન કે જે વનસ્પતિના મૂળની અંદર ગાંઠ ઉત્પન્ન કરે છે એ પ્રોટીન સાથે આપણને વધારે વાંધો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને બરોબર રીતે મગજમાં સમજજો આપણને 100 એ 100% સૂત્રકૃમિ બરાબર મિલાડેગાઇન ઇનકોગ્નેશિયા આ જે સૂત્રકૃમિ છે આ સૂત્રકૃમિ તમાકુના છોડનો બરોબર વિકાસ ન થવા દેતા એની અંદર વાંધો છે યસ 100% વાંધો છે પણ હજી બીજો એક બાબત જે છે એ ધ્યાનમાં ખાસ લેવાની છે એવું છે કે આ સૂત્રકૃમિની અંદર એક ખાસ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે જે પ્રોટીન તમાકુના છોડમાં આવી ગાંઠો બનાવી દે છે એટલે જે મૂળ જે છે એ મૂળની અંદર આવી ગાંઠ ઉત્પન્ન કરે છે એ પ્રોટીનની સામે આપણને 100ની બદલે 1000% વાંધો છે એટલે આપણો પાક જે છે એ પાક સૂત્રકૃમિ બગાડે છે એના કરતાં વધારે કોણ બગાડે છે એ ખાસ પ્રકારનું પ્રોટીન હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુની ખબર છે કે પ્રોટીન જે છે એ પ્રોટીનનું ઉત્પાદન કોના દ્વારા થાય આરએનએ દ્વારા બરાબર યાદ છે ભાઈ આપણે શીખાતા ઇન્સ્યુલિન બનાવવા શીખાતા બરાબર આરએનએ માંથી આવી રીતે ડીએનએ બની પછી મને પ્રોટીન કઈ રીતે ઉત્પાદન થાય એ બધું આપણે ઓલરેડી શીખી ગયા છીએ હવે પ્રોટીન જે છે આ પ્રોટીનનું ઉત્પાદન બંધ કરવું હોય તો જે સૂત્રકૃમિનો આરએનએ છે એ સૂત્રકૃમિના આરએનએ ની અંદર જે જીનેટિક કોડ આવેલા છે જીનેટિક કોડ ને આપણે બગાડવા છે બરાબર એની અંદર કઈક આપણે મેન્યુપ્યુલેટ કે મેન્યુપ્યુલેશન આપણે કરવું પડશે જેથી કરી અહીંયા આ વનસ્પતિના નુકસાન કરનારું પ્રોટીન જે છે એ વનસ્પતિના નુકસાન કરનારા પ્રોટીનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે અને એના કારણે વનસ્પતિમાં ગાંઠો થતી વધ થઈ જાય બરાબર વનસ્પતિનો ઉછેર જે છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે આવો જોઈએ કે કઈ રીતે આપણે વનસ્પતિમાં જે આ ગાંઠ ઉત્પન્ન કરનારું જે પ્રોટીન છે એ પ્રોટીનનું પ્રોડક્શન બંધ કરાવી શકીએ કેની અંદર આ સૂત્રકૃમિ કયા સૂત્રકૃમિ મિલાડેગાઇન ઇનકોગ્નેશિયા એસા ભાઈ યાદ શબ્દ છે મિલાડેગાઇન ઇનકોગ્નેશિયા નામના સૂત્રકૃમિ આ જે છે શું છે સૂત્રકૃમિ સૂત્રકૃમિ એટલે નિમેટોડ બરાબર 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે બરાબર મિલાડેગાઇન ઇનકોગ્નેશિયા નામના સૂત્રકૃમિ છે એના શરીરમાં એક પ્રોટીન ઉત્પન્ન થાય છે જે પ્રોટીન શું કામ કરે છે તમાકુના છોડની નીચે ગાંઠ ઉત્પન્ન કરે છે આપણે શું કામ કરવાનું છે આ સૂત્રકૃમિને મારવા આપણા માટે અઘરા છે તો આપણે એવું કામ કરીએ કે આનું પ્રોટીન ઉત્પાદન થતું જ બંધ થઈ અચ્છા તો એના માટેની દવા જે છે એ દવા આપણે કેના દ્વારા પહોંચાડશું તો કે વનસ્પતિ દ્વારા જ પહોંચાડશું બરાબર તો એ વસ્તુ જે છે એ વસ્તુને આપણે આજે શીખવાના છે સર બધા અહીંયા ધ્યાન આપજો સારો વિદ્યાર્થી મિત્રો તો આના માટે તમારી ટેક્સ્ટ બુકમાં એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આપેલું છે પણ આજે મુદ્દો છે એ મુદ્દાને હું થોડો સ્ટોરી ટાઈપ બનાવી અને તમને ડિટેલમાં બરાબર આરએનએ અંતક્ષેપ શું છે એના થોડો ડિટેલમાં મુદ્દો વ્યવસ્થિત બનાવીને તમને સમજાવવા માંગુ છું ખાસ અહીંયા ધ્યાન રાખજો દાખલા તરીકે આ એક સૂત્રકૃમિ છે બરાબર આ જે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિ શું કરવા આવે છે તમાકુના જે મૂળ છે મૂળને ખાવા માટે લઈને આવે છે અચ્છા જે સૂત્રકૃમિ છે સૂત્રકૃમિની આરે આપણે તકલીફ છે પણ સૂત્રકૃમિ કરતાં વધારે તકલીફ કેની આરે છે
એની અંદર રહેલા પ્રોટીનની અને આપણને થોડીક વધારે તકલીફ છે. હવે આ જે સૂત્રકૃમી છે એ સૂત્રકૃમીની પાસે એનો ખુદનો પર્સનલ ડીએનએ છે અને હું ઝૂમ કરીને એ નીચે બતાવું છું. બરાબર, આ જે ડીએનએ છે એ ડીએનએની અંદર તમને ખબર છે કે ડીએનએ સેન્ટ્રલ ડોગમાં યાદ છે ભાઈ, આપણે એક મુદ્દો ઓલરેડી શીખેલા છીએ કે ડીએનએ જે છે એનું ડીએનએનું સ્વયંજનન થાય. બરાબર, પછી એનું પ્રત્યાંકન થાય, એમાંથી શું બને? મેસેન્જર આરએનએ. બરાબર, અહીંયા પ્રત્યાંકન. બરાબર, આ જે ડીએનએ જે છે એ ડીએનએ શું થશે? સિંગલ સ્ટ્રેન્ડ, એટલે કે એક જ લાઈન વાળો એક મેસેન્જર આરએનએ જે છે એ મેસેન્જર આરએનએ બનાવશે. અને મેસેન્જર આરએનએ બનાવ્યા પછી આ સૂત્રકૃમિ, આ જે સૂત્રકૃમિ છે મેલેડેગાઇન ઇન્ક્રુગ્નેશિયા, એને જે કઈ ખોરાક ખાધેલો છે એ ખોરાકમાંથી રહેલા જે ટુકડાઓ છે એ બધા ટુકડાઓને ભેગા કરી અને પોતાનો આ દાખલા તરીકેનો મેસેન્જર આરએનએ છે, આ જે છે શું છે એનો એમઆરએનએ. બરાબર, ડીએનએ માંથી શું બને? એમઆરએનએ બને. હવે એમઆરએનએ માં શું થાય? એને જે ખોરાક ખાધો હોય એ ખોરાકમાંથી ખોરાકના જે કઈ ટુકડાઓ છે એ ટુકડાઓ અંદર ભેગા કરી ને એનો આખો કમ્પ્લીટ નવો ડીએનએ જે છે એ કમ્પ્લીટ નવો એનો કમ્પ્લીટલી એનો મેસેન્જર આરએનએ કમ્પ્લીટ થાય, ડબલ સ્ટ્રેન્થ થાય. આ ડબલ સ્ટ્રેન્થ થયા પછી એનું ઉત્પાદન કરે, પ્રોટીનનું ઉત્પાદન કરે, ઉત્પાદન જે છે પ્રોટીનનું ઉત્પાદન કરે છે. હવે આપણે અહીંયા આગળ ગડબડ કરવી છે. આપણે શું કામ કરવું છે? અહીંયા આગળ એક ઉભાણ કરવું છે, એક ગડબડ કરવી છે. કેવા પ્રકારની ગડબડ કરવી છે? તો કે આ જે છે એ પ્રોટીન ઉત્પન્ન કરનારા સંકેતો જે છે એ સંકેતોને આપણે દબાવી દેવા છે. આપણે શું કામ કરવું છે? પ્રોટીન ઉત્પાદન કરનારા સંકેતો જે છે એ સંકેતોને આપણે શું કરી દેવા છે? દબાવી દેવા છે, જેથી કરી અને પ્રોટીનનું ઉત્પાદન જે છે એ પ્રોટીનનું ઉત્પાદન બનાતું નથી. તો એના માટે થઈ અને આપણે કામ કરીએ છીએ કે આની અંદરથી જ જે ગાંઠ ઉત્પન્ન કરતો જીન હતો એ ગાંઠ ઉત્પન્ન કરતા જીનનો એક ટુકડો દાખલા તરીકે લીધો. આ દાખલા તરીકે જીન છે, જે જીનમાંથી પ્રોટીન ઉત્પન્ન થાય છે અને શું કરે છે? એમાં ગાંઠ ઉત્પન્ન કરે છે. હવે તમે પાછા આગલા છઠ્ઠા ચક્રની અંદર જાઓ, છઠ્ઠા ચક્રમાં આપણે એક વાત હતી કે ડીએનએ જે છે ડીએનએમાં બે પ્રકારની શૃંખલા, એક શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય, બીજી શૃંખલાને શું કહેવાય ભાઈ? શું નામ છે બીજી શૃંખલાનું? નામ શું છે? નોન ટેમ્પલેટ શૃંખલા. બરાબર, ટેમ્પલેટ શૃંખલા જે છે, ટેમ્પલેટ શૃંખલા શું કામ કરે છે? ટેમ્પલેટ શૃંખલા શું કામ કરે છે ભાઈ? ટેમ્પલેટ શૃંખલાનું કાર્ય છે પ્રત્યાંકન. બરાબર, ટ્રાન્સક્રિપ્શન. યાદ આવી ગયો ભાઈ? ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. જેવું ટ્રાન્સક્રિપ્શન થાય એવું જ ટ્રાન્સલેશન થાય. તો અહીંયાથી દાખલા તરીકે પેલી ઇનિશિયેશન, એલોંગેશન અને ટર્મિનેશન પ્રોસેસ યાદ આવ્યું ભાઈ? ધીમે ધીમે બધું યાદ કરો. બરાબર, થોડોક દિવસ બીજા દિવસો કર્યા એટલે મગજ ઉપર થોડું કાચ જમી ગયું છે, પણ કાચ પેપર મારી દો, ફિલ્ટર પેપર મારી દો અને પછી યાદ કરવાની કોશિશ કરો કે કઈ રીતે આપણે પ્રત્યાંકન શીખ્યા હતા, કઈ રીતે આપણે ભાષાંતર શીખ્યા હતા. તો આ દાખલા તરીકેની ટેમ્પલેટ, બરાબર, આ જે છે એ ટેમ્પલેટ શૃંખલા, દાખલા તરીકે નોન ટેમ્પલેટ, આ ઉપરની જે છે એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ. તો નીચેની જે છે શું થઈ ગયું? એન્ટી ટેમ્પલેટ, તો નોન ટેમ્પલેટ શૃંખલા થઈ ગઈ. હવે આ જે શૃંખલા છે એ અહીંયાથી મેસેન્જર આરએનએ જે છે એ મેસેન્જર આરએનએ બનવાની શરૂઆત જે છે એ શરૂઆત થાય છે. આ પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણને ખ્યાલ છે. આપણે એક કામ કરીએ છીએ, આ જે ટુકડો છે એ ટુકડાને ઉપાડી દઈએ. કયો ટુકડો? જે ટુકડો આ પ્રોટીન ઉત્પન્ન કરતો હતો કે જે આપણે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે, ટુકડાને એથી કટ કરી લઈએ અને કટ કરી એની પ્રોસેસ થવા દઈએ. એની થોડીક આપણે આગળ ફર્ધર પ્રોસેસ જે છે એ ફર્ધર પ્રોસેસ એને થવા દઈએ. એને નાખી દઈએ આપણે એગ્રો બેક કરીએ, એની અંદર નાખી દઈએ આપણે એગ્રો બેક્ટેરિયમ. એગ્રો બેક્ટેરિયમની અંદર એને આપણે નાખી દઈએ. તો એગ્રો બેક્ટેરિયમની અંદર આ જે ડીએનએ ટુકડો જે છે એની સાથે જોડેલો છે, તો એમાં શું થશે? આ જે એનો આરએનએ જે છે એને આપણે બે ભાગ, એનો આપણે આ ડીએનએના બે ટુકડા હતા, એ બે ટુકડા ટેમ્પલેટ શૃંખલા અને નોન ટેમ્પલેટ શૃંખલા, બે ટુકડા જે છે એને આપણે એન્ટર કરાવ્યા. બરાબર, એગ્રોબેક્ટેરિયમ જે છે, એગ્રોબેક્ટેરિયમ આપણે શું કામ કરી રહ્યા છીએ? એના બે ટુકડા જે ટેમ્પલેટ ઉત્પન્ન કરતા ટુકડા છે અને નોન ટેમ્પલેટ, એ બે ટુકડાના આપણે એમાં એન્ટર કરાવડાવી દઈએ. બરાબર, એગ્રોબેક્ટેરિયમમાં આ જે ટુકડા છે એ ટુકડાને આપણે ઓલરેડી એન્ટર કરાવી દીધા છે.
હવે આજે આપણે છે શું કરવાના છે એનો એક મેસેન્જર આરએનએ જે છે તે મેસેન્જર આરએનએ ઉત્પન્ન કરવાના છે સ્વયંજનની પ્રક્રિયા છે આની અંદર થતી હતી જે મેલેડેગાઈ ફિસ્પોગ્લેશિયલની અંદર થતી હતી એ સેમ પ્રોસેસ કેમાં થવાની છે એગ્રોબેક્ટેરિયમની અંદર પણ થવાની છે અને એગ્રોબેક્ટેરિયમની અંદર જે આરએનએ ઉત્પન્ન થશે આ જે આરએનએ છે એ નોટ એ સિંગલ સ્ટ્રેન્થ બટ ડબલ સ્ટ્રેન્થ ડીએસઆરએનએ ડબલ સ્ટ્રેન્થ વાળો આરએનએ જે છે ઉત્પન્ન થશે કેવી રીતે જોઈ સર્વધર્મ ઉત્તર તો અહીંયા આપણે શું કર્યું છે એગ્રોબેક્ટેરિયમ જે છે એ એગ્રોબેક્ટેરિયમને આપણે એક કામ કરવા આપ્યું છે કેવું કામ કરવા આપ્યું છે આ જે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિનો ડીએનએ જે છે એ ડીએનએ નો ખંડ જે છે એ ખંડ અહીંથી કટ કરી અને એને આવી રીતે એના બે ટુકડા કરી અને બે ટુકડા આપણે કોને આપ્યા છે એગ્રોબેક્ટેરિયમને આપ્યા છે હવે એગ્રોબેક્ટેરિયમની અંદર દાખલા તરીકે અહીંયા પહેલી જે શૃંખલા આપેલી છે એ ટેમ્પલેટ શૃંખલા આ જે છે કઈ છે ટેમ્પલેટ શૃંખલા એ ગુજરાતીમાં હું લખું છું ટેમ્પલેટ શૃંખલા છે અને બીજી શૃંખલા જે છે એ કઈ છે ટેમ્પલેટની સામે શું હોય નોન ટેમ્પલેટ શૃંખલા જે છે નોન ટેમ્પલેટ શૃંખલા જે છે એ એને ઓલરેડી આપણે આપેલી છે સારું ટેમ્પલેટ શૃંખલા જે છે એમાં સ્વયંચરણ થશે અને એમાંથી જે આરએનએ ઉત્પન્ન થશે એ આરએનએ ને આપણે સેન્સ આરએનએ કહીએ આ જે આરએનએ છે એ આરએનએ ને આપણે શું કહીએ સંકેતન કરતો કેવું છે સંકેતન કરતો આરએનએ છે બરાબર જે ટેમ્પલેટ શૃંખલા જે આરએનએ ઉત્પન્ન કરે છે એ કઈક પ્રોટીન બનવાના સંકેતો કરે છે એટલે એને આપણે સેન્સ આરએનએ બરાબર એને આપણે એસ આરએનએ અથવા તો સેન્સ આરએનએ તરીકે આપણે એને ઓળખીએ છીએ પણ આ જે નોન ટેમ્પલેટ શૃંખલા છે એને જનરલી આરએનએ ઉત્પન્ન કરવાનો થતો જ નથી કારણ કે નોન ટેમ્પલેટ તો અહીંયા નીચે હોય છે પણ હવે એને આપણે એગ્રોબેક્ટેરિયમની અંદર જ્યારે એના બે ટુકડા કરીને મૂક્યા છે ત્યારે એના ટુકડા થવાને કારણે જે આપણે એગ્રોબેક્ટેરિયમને પોષક દ્રવ્ય આપ્યા તો એનાથી એમાં એક એન્ટીસેન્સ આરએનએ ઉત્પન્ન થશે એની અંદર શું ઉત્પન્ન થશે એન્ટી સેન્સ આરએનએ બરાબર આપણા માટે એન્ટીસેન્સ આરએનએ જે છે એ કામ માટે શું કામનું છે એન્ટીસેન્સ આરએનએ જે છે એ કામનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ શું બને છે આ સેન્સ આરએનએ અને એન્ટીસેન્સ આરએનએ બે પ્રતિ સમાંતર છે પાંચ અને ત્રણ ત્રણ ને પાંચ બરાબર બે પ્રતિ સમાંતર હોવાથી એ બે જોડાશે એ બે જોડાય અને જે નવો આરએનએ બીનો છે ડબલ સ્ટ્રેન્થ આરએનએ બીનો ડીએસ આરએનએ કોઈ દિવસો આ એક મુદ્દો જે છે એ મુદ્દો તમારા માટે નવો છે જનરલી તમારા માઇન્ડમાં એક જ વસ્તુ છે કે સિંગલ સ્ટ્રેન્થ આરએનએ આરએનએ ની એક સિંગલ લાઈન હતી ડબલ લાઈન આરએનએ ની હોતી નથી એવો એક મુદ્દો તમારા મગજની અંદર છે હવે આજે એનાથી હટકે થોડુંક એનાથી આગળ જઈને આપણે કામ કરવાનું છે એક ડબલ સ્ટ્રેન્થ આરએનએ જે છે એ ડબલ સ્ટ્રેન્થ આરએનએ ઉત્પન્ન થાય છે અચ્છા ડબલ સ્ટ્રેન્થ આરએનએ એગ્રોબેક્ટેરિયમમાં ઉત્પન્ન કરી અને એગ્રોબેક્ટેરિયમનો ચેપ જે છે આપણે તમાકુના છોડને લગાડી દે આપણે શું કરીએ છીએ તમાકુના છોડને એગ્રોબેક્ટેરિયમનો ચેપ લગાડી દે હવે એગ્રોબેક્ટેરિયમમાં ડબલ સ્ટ્રેન્થ વાળો આરએનએ જે છે એની અંદર પ્રેઝન્ટ છે સર હવે કોઈ નવો સૂત્રકૃમિ આમાં તો આપણે પ્રોસેસ કરી છે એટલે આને આપણે એક બાજુ મૂકી દઈએ હવે કોઈ એક નવો સૂત્રકૃમિ દાખલા તરીકે સાવ અજાણ્યો સૂત્રકૃમિ જે છે સાવ અજાણ્યો સૂત્રકૃમિ આવી અને તમાકુના બાઇટ કરશે એનો કટકો જે છે એ કટકો ગ્રહણ કરશે એનો કટકો એના પાચન તંત્રમાં જશે પાચન તંત્રમાં જે એના બધું એનું પ્રોટીન્સ જે છે જે તમાકુના જે મૂળના ભાગમાં જે પ્રોટીન હતું એ બધું પ્રોટીન છૂટું પડે આ પ્રોટીન છૂટું પડે એની સાથે શું છૂટું પડે આ ડબલ સ્ટ્રેન્થ વાળું જે આરએનએ આપણે અંદર નાખ્યું એને પણ આ જે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિની અંદર આરએનએસ નામના ઉત્સેચકો યાદ છે ભાઈ આરએનએસ નામના ઉત્સેચકો કે જે આરએનએ ને તોડે છે તો આવા આરએનએસ ઉત્સેચકો જે છે એ આરએનએસ ઉત્સેચકો શું કામ કરશે તો કે ડબલ સ્ટ્રેન્થ વાળા આરએનએ જે છે એના કટકા કરશે બરાબર એના કટકા જે કરશે એ આવા નાના નાના પીસ જે છે એ પીસમાં એને ડિવાઈડ કરશે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જે ધ્યાન રાખવાનું થાય છે એ થાય છે આ બાજુમાં જે છે ને બધા સેન્સ આરએનએ છે કેવા છે બધા સેન્સ આરએનએ છે અને આ બધા કેવા છે એન્ટી સેન્સ આરએનએ આપણા માટે કામના એન્ટી સેન્સ આપણા માટે કામના જે છે એ કામના શું છે એન્ટી સેન્સ છે હવે જ્યારે સૂત્રકૃમિ જે છે સૂત્રકૃમિ એ આપણું ખાસ આવું પ્રતિરોધક પ્રકારનું ખાસ પ્રકારનું તમાકુ જે છે જેનું બિયારણ કર્યું એના એનો જો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે પ્રક્રિયા શું થાય છે કે અહીંયા જ
જે સૂત્રકૃમિના શરીરની અંદર એમાંથી જે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન ડીએનએ જે છે ડીએનએમાં આજે સિંગલ સ્ટ્રેન્થ આરએનએ ઉત્પન્ન થયો હતો એ સિંગલ સ્ટ્રેન્થ આરએનએની સામે પ્રોટીન બનવા માટે થઈ અને આ એન્ટીસેન્સ વાળા ટુકડા જે છે એ ટુકડાની સાથે જોડાય છે અને એન્ટીસેન્સ વાળા ટુકડા જે છે તમને ખબર છે કે કોઈ જાતનો સંકેતન કરતા નથી ક્લિયર ભાઈ સેન્સ આરએનએ જે છે સંકેતન કરે છે પણ સેન્સ આરએનએ જોડાય એટલે એની બદલે ઘણું વધારે જોડાય છે એન્ટીસેન્સ આરએનએના ખંડ જે છે એ ખંડ એની સાથે વધારે જોડાય છે અને એન્ટીસેન્સ ખંડ જોડાવાના કારણે એમાંથી પ્રોટીન જે છે પ્રોટીનનું સંકેતન થવાનું બંધ થઈ જાય છે પ્રોટીનનું સંકેતન નથી થતું તો આ જે ગાંઠ છે એ ગાંઠ ઉત્પન્ન થતી ગાંઠ ઉત્પન્ન થતી તો મૂળનો વિકાસ વ્યવસ્થિત થાય મૂળનો વિકાસ વ્યવસ્થિત થાય તો વનસ્પતિનો વિકાસ પણ વ્યવસ્થિત થાય એટલે આ રીતે નવરેગાબાસ નવજેક બાસો લોક એક સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણા કાર્ય જે છે એ કાર્ય આપણે કરાવડાવીએ છીએ જસ્ટ એકદમ શોર્ટમાં એકદમ રેપિડલી બરાબર આ વસ્તુ જે છે એ વસ્તુ તમને સમજાવું છું તમાકુનો છોડ જો વસ્તુ યાદ રાખજો સરસ રીતે સમજાવી દઉં આખો મુદ્દો તમાકુનો છોડ તમાકુના છોડની અંદર જમીનમાંથી સૂત્રકૃમિ ચેપ લગાડે કન્સેપ્ટ બરોબર સમજો ધ્યાન જે છે ધ્યાન મહેરબંધી કરીને અહીંયા રાખજો આડો ઉડો કે જોતા નહીં ખાસ એકદમ સરસ મજાનો તમારી બુકની અંદર તો ખાલી હિન્ટ આપી દીધી છે તમારે ગુજરાતીમાં ઇંગ્લિશમાં લઈ નિબંધ મુદ્દા ઉપરથી નિબંધ લખો એમ એના જેવું કરી દીધું છે પણ હવે આ નિબંધ શું છે એ નિબંધ હું તમને સમજાવું છું ખાસ ધ્યાન આપજો વનસ્પતિ જે છે તમાકુ નામની વનસ્પતિ ગુજરાતના ચરોતર પ્રદેશમાં તમાકુના ખેતર હોય છે આ તમાકુ જે છે એ તમાકુ ખેતરમાં ઉગે હવે તમાકુની અંદર જે સૌથી મોટા મોટી સમસ્યા છે એ કેવી છે તો કે જે જમીનમાં તમાકુ ઉગેલી હોય એ જમીનમાંથી એની આજુબાજુથી એક સૂત્રકૃમિ જે છે એ સૂત્રકૃમિ આવે છે સૂત્રકૃમિને ઇંગ્લિશમાં નિમેટોડ કહેવાય આ સૂત્રકૃમિ જે છે એનું નામ છે મેલાડેગાય ઇનકોગ્નેશિયા જે તમારી બુકમાં લખેલું છે આ 25 વખત બોલીને પાલું કરી લેજો બરાબર ઇનકોગ્નેશિયા મેલાડેગાય ઇનકોગ્નેશિયા મેલાડેગાય ઇનકોગ્નેશિયા મેલાડેગાય ઇનકોગ્નેશિયા આ નામ 25 વખત બોલજો પાકું કરી લેજો આ સૂત્રકૃમિ જે છે સૂત્રકૃમિ જમીનમાં રહેલા છે ક્યાં રહેલા છે જમીનમાં રહેલા છે આપણો તમાકુનો છોડ હતો એના મૂળા એટલા હેલ્ધી હતા બરાબર પેલા તમાકુના છોડ આવા ગાંઠવાળા નતા પેલા તમાકુના છોડના મૂળ સરસ મજાના વેરી હેલ્ધી બરાબર દે આર વેરી હેલ્ધી એકદમ હેલ્ધી તંદુરસ્ત હતા પણ જ્યારથી આ સૂત્રકૃમિના સંપર્કમાં આવ્યા ત્યારથી સૂત્રકૃમિમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થયું અને એ પ્રોટીન જે છે એને આવી ગાંઠ ઉત્પન્ન કરી એટલે ગાંઠના કારણે તમાકુ જે છે એ તમાકુના મૂળનું કાર્ય જે છે કાર્યની ઉપર અસર થાય અને મૂળના કાર્ય ઉપર અસર થાય એટલે વનસ્પતિના પોષક દ્રવ્ય અને પાણી જે છે એ જે ઝડપથી અને જેટલી માત્રામાં મળવા જોઈએ એટલા મળતા નથી એટલે એના કારણે વનસ્પતિના પર્ણ છે એ સુકાવા લાગે બરાબર ખરી પડે તો પર્ણ ખરી પડે અને સુકાવા લાગે તો ભાઈ તમાકુના ખેડૂતો વેચશે શું છે બરાબર તો આ પર્ણને બચાવવા માટે અહીંયા મૂળને બચાવવા જરૂરી છે તો આ મૂળને બચાવવા માટે આપણે એક રસ્તો હોય તો ભાઈ સૂત્રકૃમિ જે છે એ સૂત્રકૃમિને અહીંથી દવા છાંટો અહીંથી દવા છાંટો એમ નીચે જતા રહી તો તમે થોડું ભોયરું કરીને અંદર દવા છાંટવા જવાના છો બરાબર તો એ કોઈ ઉપાય એનો પરફેક્ટલી છે નહીં તો એના માટે આપણે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ વનસ્પતિ જે છે જીનેટિકલી મોડિફાઈડ કરી પહેલા આપણે અભ્યાસ કરો કર્યો તો મેલેડોગાય ઇન્કોગ્નેશિયા જે છે એનો અભ્યાસ કર્યો શું અભ્યાસ કર્યો તો કે આ મેલેડોગાય ઇન્કોગ્નેશિયા નામનો જે કૃમિ છે એ કૃમિની પાસે એનો ડીએનએ છે આ દાખલા તરીકે એનો કૃમિ છે આ કૃમિનો ખુદનો ડીએનએ છે આ ડીએનએ જે છે એ ડીએનએ આગળ પ્રત્યાંકન કરી અને એમાંથી એક આરએનએ ઉત્પન્ન કરે છે બરાબર આ જે છે શું છે એનો ડીએનએ છે આ ડીએનએ આગળ પ્રત્યાંકન કરીને શું ઉત્પન્ન કરે છે આરએનએ અને આરએનએના ભાષાંતર થઈ અને એમાં શું ઉત્પન્ન થાય છે ખાસ પ્રકારનું પ્રોટીન જે છે એ પ્રોટીન ઉત્પન્ન થાય છે અને આ પ્રોટીન જે છે એ શું કરે છે તમાકુની અંદર ગાંઠ ઉત્પન્ન કરે છે મેન વિલન આ છે ભાઈ ગબ્બર આ છે ગબ્બરસિંગ આ છે આ કઈ ગબ્બરસિંગ છે નહીં આપણે આને ઉત્પાદન કરતું બંધ કરવું છે આપણો ટાર્ગેટ જે છે એ ટાર્ગેટ શું છે આ પ્રોટીનનું ઉત્પાદન જે છે પ્રોટીનનું ઉત્પાદન બંધ કરવું છે તો એ પ્રોટીનનું ઉત્પાદન બંધ કરવા માટે આપણે આની આરે નિસ્બત રાખવી પડશે કારણ કે પ્રોટીનના ઉત્પાદન કોણ કરે છે આરએનએ કરે છે અચ્છા તો આરએનએ જે છે એ આરએનએની અંદર જે પ્રોટીનના સંકેતો છે એ સંકેતોને આપણે બંધ કેમ કરવું બરાબર પ્રોટીન ભલે ઉત્પન્ન કરે પણ તમાકુની અંદર ગાંઠો ઉત્પન્ન કરે એવા પ્રકારનું પ્રોટીન
ઓગે શા માટે ઉત્પન્ન થાય છે જેની આપણે કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં જે આપણા માટે નુકસાનકારક છે તો એના માટે થઈને એક આઈડિયા બુદ્ધિ દોડાવી આનો જે ડીએનએ હતો એ ડીએનએ નો જે ખંડ જે ટુકડો દાખલા તરીકે આનો ડીએનએ છે અને ડીએનએ નો આ જે ટુકડો છે એ ટુકડો આવા પ્રકારનું આરએનએ બનાવતો હતો અને એમાંથી શું થતું હતું પ્રોટીન છે એ પ્રોટીન જે છે એ બનતું હતું આ ટુકડાને આપણે લઈ લઈએ આ જે ટુકડો છે દાખલા તરીકે આપણે લીધો હવે આ ટુકડાને આપણે શું કરી નાખ્યા એના વચ્ચેથી આપણી પાસે કાતર તો સરમસરી છે તમને ખબર જ છે તો કાતરથી લઈને ટેમ્પલેટને નોન ટેમ્પલેટ લઈને શું કરી નાખીએ છીએ છૂટા પાડી દઈએ છીએ એ છૂટા પાડ્યા પછી એને આપણે કેમાં દાખલ કરીએ છીએ એગ્રોબેક્ટેરિયમ એની અંદર દાખલ કરેલા છે એગ્રોબેક્ટેરિયમ નામના બેક્ટેરિયા છે એગ્રોબેક્ટેરિયમ નામના જે બેક્ટેરિયા છે આ બેક્ટેરિયાની અંદર આપણે એને દાખલ કરેલા છે અહીંયાની ટેમ્પલેટ શૃંખલા છે અહીંયાની નોન ટેમ્પલેટ શૃંખલા છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ટેમ્પલેટ શૃંખલા જે છે એ હંમેશા શું કરે સંકેતન કરે જ્યારે નોન ટેમ્પલેટ શૃંખલા જે છે એ સંકેતન કરતા નથી જે સંકેતન કરે એને સેન્સ આરએનએ કહેવાય શું કહેવામાં આવે સેન્સ જેનામાં સેન્સ છે બરાબર સેન્સ આરએનએ સંકેતન કરે છે સંકેતન નથી કરતા એને શું કહેવામાં આવે નોન સેન્સ નહીં પણ એમ્પી સેન્સ બરાબર આરએનએ ઉત્પન્ન તો થાય છે પણ કોઈ જાતના પ્રોટીન ઉત્પાદન કરવાના સંકેત કરતું નથી તો આવું એન્ટી સેન્સ આરએનએ જે છે એ આપણે અટકાવવું છે આ કન્સેપ્ટ બરોબર મગજમાં ખાસ ફિટ બેસાડો બરાબર સંકેતન કરતો આરએનએ નો ખંડ આપણા માટે કામનો નથી આપણા માટે શું કામનું છે જે એન્ટી સેન્સ વાળો આરએનએ જે છે એ જે સ્ટ્રેન્થ છે એ આપણા માટે કામની છે હવે એગ્રોબેક્ટેરિયમ જે છે એગ્રોબેક્ટેરિયમની અંદર બે પ્રકારની સ્ટ્રેન્થ પ્રોડ્યુસ થશે આ બે પ્રકારની સ્ટ્રેન્થ જે છે એને ભેગા કરી દેશું એટલે ડબલ સ્ટ્રેન્થ વાળો આરએનએ થશે ની ભેગા થઈ જશે છૂટા રહી શકશે નહીં ભાઈ ચુંબકમાં લોખંડની જેમ છૂટા નથી રહી શકતા એમ આની વચ્ચે પણ તમને ખબર જ છે ઓલરેડી કે કેટલું આકર્ષણ છે તો એ આકર્ષણને કારણે આપણે ભેગા થઈ જશે પણ હવે જે આપણને ડીએનએ મળશે સોરી જે આરએનએ મળશે એ કેવું મળશે ડબલ સ્ટ્રેન્થ આરએનએ મળશે જેમાં એક સેન્સ એક ખંડ જે છે એક શૃંખલા જે સેન્સ વાળી છે બીજી શૃંખલા જે કેવી છે એન્ટી સેન્સ વાળી છે હવે આ જે વસ્તુ છે એ આ વસ્તુ આ એગ્રોબેક્ટેરિયમનો ચેપ આપણે કોને લગાડીએ છીએ તમાકુને લગાડીએ બરાબર કારણ કે આપણે એને દાખલ સૂત્રકૃમિમાં કરવું છે સૂત્રકૃમિને પકડી પકડીને તો આપણે મૂકવા જઈ શકતા નથી તો એટલા માટે આપણે આનો ચેપ જે રહી છે કોને લગાડી દીધું ઓલરેડી આપણે તમાકુને લગાડી દીધું સર હવે આ તમાકુના મૂળ જે છે એ મૂળ ખાવા માટે થઈ અને જ્યારે કોઈ નવો સૂત્રકૃમિ આવે મેલેડેગાઇન ઇનકોગ્નેશિયા નવો મેલેડેગાઇન ઇનકોગ્નેશિયા જ્યારે તમાકુને ખાવા માટે આવે છે ત્યારે તમાકુને ખાય છે તમાકુને ખાય એટલે ભેગો ભેગો તમાકુનો ની અંદર આપણે દાખલ કરો છે ડબલ સ્ટ્રેન્થ ડીએસ વાળો સેન્સ એન્ટી સેન્સ જે છે એને પણ ખાશે હવે એને ખાશે એટલે એની અંદર જે આરએનએ ઉત્સેચક રહેલા છે યાદ છે ને ભાઈ આર એન એસ આરએનએ ઉત્સેચકો રહેલા છે બરાબર એ એસ ઈ તો આરએનએ ઉત્સેચકો છે એ આરએનએ ને તોડશે આરએનએ તોડશે એટલે આરએનએના ટુકડાઓ થશે આરએનએના ટુકડાઓ થશે આ આરએનએના ટુકડામાં આપણે જે આપણા લકી ટુકડાઓ હતા જે એન્ટી સેન્સ ટુકડા કયા ટુકડા હતા એન્ટી સેન્સ ટુકડા એ એન્ટી સેન્સ ટુકડા શું કામ કરશે તો કે એની અંદર જે ડીએનએ માંથી સુયોજનન થાય અને જે આરએનએ બન્યું હતું મેસેન્જર આરએનએ એની સાથે આ એન્ટી સેન્સ આરએનએના ટુકડા જોડાઈ જશે અને એન્ટી સેન્સ આરએનએના ટુકડા છે એ કોઈ જાતનું પ્રોટીન ઉત્પાદન માટેના સંકેત કરતા નથી એટલા માટે જે પ્રોટીન પોઈઝનસ હતું જે વનસ્પતિને હેરાન કરતું એ પ્રોટીનનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન હવે થશે નહીં અને એ પ્રોટીનનું પ્રોડક્શન નથી થતું તો આપણા તમાકુમાં કંઈ પ્રોબ્લેમ રહેતો નથી બરાબર પછી આ સૂત્રકૃમિ જીવતા રહીએ કે મરી જાય આપણે કંઈ વિચારવાનું થતું નથી પણ મોટા ભાગે મરી જાય છે કારણ કે આ ગાંઠ જે છે એના પોષક દ્રવ્ય ધરાવતી ગાંઠ એને ના મળે તો એનો નાશ જે છે નાશ થઈ જશે બરાબર તો આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ ક્લિયર હોય તેને સમજાઈ ગયો રહ્યો છે કન્સેપ્ટ ક્લિયર રાખો ભાઈ રેડી સમજાઈ ગયો સર અમારે થોડા પ્રશ્નો પૂછીશ એના પર તમારે જવાબ પૂછી લેવાના રહેશે સર આનાથી આગળનો પોઈન્ટ જે છે આપણે જોઈએ સર વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ બરોબર ક્લિયર કરી લીધા પછી આપણા નિયમ મુજબ આપણે ટેક્સ્ટબુકનું રીડિંગ જે છે એ ટેક્સ્ટબુકનું રીડિંગ કરીએ છીએ તો ટેક્સ્ટબુકનું રીડિંગ શું કહે છે એ જોઈએ આજનો જે ટોપિક છે
ટોપિક અંગે ટેક્સ્ટ બુક ની લાઇન્સ જે છે એ લાઇન નું શું કહે છે એના બરોબર રીતે તપાસી. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, જો મુદ્દો જે છે એની અંદર નામ શું છે, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ. ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર છે 209, ખાસ ટેક્સ્ટ બુક માં ધ્યાન આપજો ભાઈ. બરાબર, કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાક પ્રકારની વનસ્પતિઓ ઉપર પરોપજીવી તરીકે હોય છે. બરાબર, પરોપજીવી જે છે એ પરોપજીવી શું છે તમે જાણો છો. સૂત્રકૃમિ જે છે મેલાડેગાઈ ઇનકોગ્નેશિયા, નામ જે છે એ નામ મેં તમને કીધું છે યાદ રાખવાનું છે, મેલાડેગાઈ ઇનકોગ્નેશિયા. તે તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડી અને તેના ઉત્પાદન જે છે એ ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દીધું. વિદ્યાર્થી મિત્રો, તમાકુનું અંદર ઉત્પાદન એટલે તમાકુના પર્ણ. બરાબર, જ્યારે તમાકુના છોડ ઉપર ચેપ લાગે ત્યારે તમાકુમાં પર્ણનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન બરોબર થતું નથી, એમ જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન ઘટી જાય છે. સર, ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે થઈ અનેક નવીન યોજનાનો સ્વીકાર કરવો પડે છે. અહીંયા ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો કે આજે નિમેટોડ એટલે કે આજે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિ જમીનની અંદર છે. આ સૂત્રકૃમિને મારવા માટેની દવા જે છે એ દવા ગમે એટલી નાખીએ પણ એમાં કંઈ ખાસ ઇફેક્ટ જે છે એ ઇફેક્ટ આપણને મળશે નહીં, કારણ કે જમીનની અંદરનો ભાગ તો ઘણો બધો અંદર છુપાઈ શકાય કે જે દવાની અસર ન પહોંચે એવું હોય છે. તો એના માટે જે રોજિંદી યોજના આપી છે પર્ણ ઉપર કીટકો બેસતી એના મારવાની દવા તમે એમાં જમીનમાં છાંટો તો એ તમને બહુ ખાસ ફાયદો કરશે નહીં. તો કંઈક નવી યોજના જે છે એ નવી યોજના વિચારવી પડશે. જે હતી આરએનએ અંતક છે, આ જે યોજના છે યોજનાનું નામ છે આરએનએ અંતક છે. આરએનએ અંતક્ષેપ ની અંદર આપણે શું કરી રહ્યા છીએ, આરએનએ ની અંદર અંતક્ષેપ કરી રહ્યા છીએ, જેને ઇંગ્લિશમાં આરએનએ ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે છે. ઇન્ટરફિયર એટલે દખલગીરી કરી. બરાબર, આપણે શું કરી રહ્યા છીએ, સૂત્રકૃમિના આરએનએ માં દખલગીરી કરી રહ્યા છીએ. જે સૂત્રકૃમિ છે આ સૂત્રકૃમિનો ડીએનએ છે અને ડીએનએ માંથી સોયાબીનનું જે પ્રત્યાંકન થાય પ્રત્યાંકન માધ્યમથી જે મેસેન્જર આરએનએ જે મેસેન્જર આરએનએ બને છે કે જે પ્રોટીન માટેનું સંકેત કરે છે, આ મેસેન્જર આરએનએ ને આપણે નોખા રવડે જોડાઈ દઈએ, નોખા રસ્તે જોડાઈ દઈએ. આ મેસેન્જર આરએનએ માં જે બધા એમિનો એસિડ બધા જોડાઈને નવું પ્રોટીન બનવું જોઈએ, એની બદલે કંઈક આપણે એમને એવી રીતે એવી જગ્યાએ કંઈક બીજો ખોટો ખોટો બીજો ડીએનએ એન્ટીસેન્સ ડીએનએ જે છે એન્ટીસેન્સ આરએનએ જે છે એ એન્ટીસેન્સ આરએનએ નું એની સાથે કનેક્શન કરાવી અને એને એવા રસ્તે ચલાવી દઈએ છીએ કે જે આપણા તમાકુ માટે જે હાનિકારક પ્રોટીન છે એ હાનિકારક પ્રોટીન નું સંકેત કરતો બંધ નહીં, હાનિકારક પ્રોટીન નું સંકેતન જે છે એ સંકેતન થાય જ નહીં, એટલે પ્રોટીન ઉત્પન્ન જ ન થાય. અને પ્રોટીન ઉત્પન્ન ન થાય તો તમાકુની અંદર ગાંઠ જે છે એ ગાંઠ ઉત્પન્ન ન થાય. એવા પ્રકારની કઈક કાર્યવાહી જે છે એ આની અંદર આપણે કરવાની થાય છે, જોઈએ છે એમાં. ઇન્ટરફિયરન્સ એટલે દખલગીરી. બરાબર, આરએનએ જે છે એ આરએનએ ની સાથે આપણે દખલગીરી કરી રહ્યા છીએ. તો આઈ ફોર આરએનએ, આઈ નો આઈ જે છે ઇન્ટરફિયરન્સ નો પહેલો અક્ષર જે છે એ પ્રમાણે એને લીધેલો છે. આરએનએ અંતક્ષેપ બધા સુક્રોસ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની એક નવી પદ્ધતિ છે. હવે આ જે પદ્ધતિ મળી એ પદ્ધતિથી જે રીતે આપણે મેલેટાગાઈને મારી શકીએ એ રીતે બીજા સૂત્રકૃમિઓને પણ મારી શકીએ એવા પ્રકારની એક પદ્ધતિ આપણને ઓલરેડી મળેલી છે. આ પદ્ધતિની અંદર વિશિષ્ટ એમઆરએનએ પછી પૂરક આરએનએ એટલે કે ડીએસઆરએનએ સાથે જોડાય છે અને ત્યારબાદ તેઓ નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર, આ પદ્ધતિ જે છે એ પદ્ધતિની પ્રક્રિયા શું છે, તો કે વિશેષ પ્રકારનો ડબલ સ્ટ્રેન્થ વાળો આરએનએ, વિશેષ પ્રકારનો ડબલ સ્ટ્રેન્થ આરએનએ જે આપણે એગ્રોબેક્ટેરિયમમાંથી ઉત્પન્ન કર્યો હતો, અને આપણે કેમાંથી ઉત્પન્ન કર્યો હતો, એગ્રોબેક્ટેરિયમમાંથી, જેની એક સિરીઝ એનટી હતી અને એક સિરીઝ જે છે એ
સેન્સ વાળી એક સેન્સ સિરીઝ હતી ને એક સિરીઝ હતી એન્ટી સેન્સ હતી તો આ એન્ટી સેન્સ વાળી સિરીઝ જે છે એ આ મેસેન્જર આરએનએ ની સાથે સૂત્રકૃમિના મેસેન્જર આરએનએ જે છે એની સાથે જોડાઈ જાય અને સૂત્રકૃમિ જે છે એના પ્રોટીન બનાવવા માટે ઓક્સમ બનાવી નાખે સક્ષમ નહીં પણ ઓક્સમ બરાબર પ્રોટીન બનાવી શકતો નથી તો બનાવી દે છે બરાબર જેના પર સ્વરૂપે એમઆરએનએ ના ભાષાંતરણ એટલે કે એનું ટ્રાન્સલેશન જે છે અટકી જાય છે અને આ પૂરક ડીએસ આરએનએ નો સ્ત્રોત જે છે એ આરએનએ જનીન સંકુલ એટલે કે જીનોમ અથવા તો ચલાયમાન જનીનિક તત્વ પરિવર્તકો આ બે મુદ્દા ખાસ યાદ રાખજો મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ બરાબર ટ્રાન્સપોર્ટ ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપ દ્વારા પણ હોઈ શકે છે બરાબર જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયં જન્મ પામે છે જે મેં તમને શીખવ્યું કે ભાઈ આ એગ્રોબેક્ટેરિયાની અંદર આપણે એનો ચેપ લગાડીએ વાયરસ દ્વારા આપણે શું કરીએ છીએ આમાંથી ટુકડો ઉઠાવીએ આમાંથી જે આનો ટુકડો હતો એ ટુકડો વાયરસ દ્વારા ઉઠાવી એગ્રોબેક્ટેરિયામાં નાખ્યો એગ્રોબેક્ટેરિયમની અંદર બે સ્ટ્રેન્થ જે એને ડેવલપ થવા દે ટેમ્પલેટ અને નોન ટેમ્પલેટ બંને ડેવલપ થવા દે ટેમ્પલેટમાંથી સેન્સ અને નોન ટેમ્પલેટમાંથી એન્ટી સેન્સ ઉત્પન્ન થશે તો એવા પ્રકારની પ્રક્રિયા જે છે આપણે કરાવી શકીએ છીએ જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરી અને સૂત્રકૃમી વિશિષ્ટ જનીનને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છે બટાટી આપણને ખબર જ છે એગ્રોબેક્ટેરિયમ દ્વારા આપણે ઘણું બધું કાર્ય છે એ કરાવી ચૂક્યા છે બરાબર ડીએનએ નો પ્રવેશ એવી રીતે કરવામાં આવે છે કે જેથી યજમાન કોષોમાં અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે કે એન્ટી સેન્સ આરએનએ નું નિર્માણ થાય આ બંને આરએનએ એકબીજાના પૂરક હોવાથી તેવા બેવડા કુંતલમય ડીએસ આરએનએ જે છે એનું ઉત્પાદન જે છે ઉત્પાદન કરશે અને આરએનએ અંતઃક્ષેપણ જે છે એ શરૂ થશે અને આના કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ જે છે એ નિષ્ક્રિય થઈ જશે બરાબર એગ્રોબેક્ટેરિયમ જે છે આ લાઈનમાં શું કહેવા માંગે છે આ દાખલા તરીકે એગ્રોબેક્ટેરિયમ છે એક વિશિષ્ટ વાહક દ્વારા આપણે આ જે કટકો હતો ડીએનએ નો કટકો એ ડીએનએ નો કટકો એક વિશિષ્ટ પ્રકારના વાહક દ્વારા શેના દ્વારા વાહક વાહક વાયરસ પણ હોઈ શકે છે વાહક ચીજ શું હોઈ શકે વાયરસ હોઈ શકે તો વાયરસ દ્વારા આપણે ડીએનએ કિસ્સામાં દાખલ કરી આમાં દાખલ કરી પણ આમાં દાખલ કરતા પહેલા આપણે એને શું કરી લીધું છે બે ટુકડામાં વિભાજિત કરી લીધું છે બે ટુકડામાં વિભાજિત કરી લીધી એમાં એક જે છે ટેમ્પલેટ શૃંખલા છે અને બીજી જે છે એ નોન ટેમ્પલેટ શૃંખલા છે હવે એગ્રોબેક્ટેરિયમ જે છે એગ્રોબેક્ટેરિયમને ખ્યાલ નથી કાયમ ઇન્ફેક્ટેડ બરાબર એના ચેપ લાગ્યો છે એને ખ્યાલ નથી એ તો જે પોષક દ્રવ્ય જે પોષક માધ્યમમાં રાખ્યો છે એ પોષક માધ્યમમાંથી ખોરાક મેળવશે અને પ્રોટીન મેળવેના ટુકડા જે છે એ ટુકડામાંથી એનું સ્વયંજનન કરાવશે અને આ સ્વયંજનનના કારણે આમાંથી જે ટુકડો બનશે અહીંયા જે પ્રોસેસ થશે અને જે ટુકડો બનશે ટુકડો સેન્સ આરએનએ તરીકે ઓળખાશે આ જે છે કેવો ઓળખાશે સેન્સ આરએનએ બરાબર આ ટુકડો જો આની સાથે જોડાયો તો પ્રોટીન ઉત્પન્ન થશે બીજું છે નોન ટેમ્પલેટમાંથી પણ ટુકડો જે ઉત્પન્ન થશે એ એન્ટી સેન્સ આરએનએ તરીકે ઉત્પન્ન થશે બરાબર હવે આ સેન્સ આરએનએ અને એન્ટી સેન્સ આરએનએ આ ટુકડા જે છે અહીંયા એગ્રોબેક્ટેરિયમની અંદર જ ભેગા થઈ જશે અને ડીએસ આરએનએનું નિર્માણ જે છે એ નિર્માણ કરશે આને શું કહેવામાં આવે ડીએસઆરએનએ કહેવામાં આવે આ જે ડીએસઆરએનએ છે એ ડીએસઆરએનએને આપણે કેમાં નાખી દેવાનું છે એનાથી કોને ચેપ લગાડવાનું છે તમાકુના છોડને એક એક સૂત્રકૃમિના પકડીને ચેપ લગાડવા જવાની જરૂર નથી એના ક્યાં લગાડવાનો છે તમાકુના છોડને હવે દાખલા તરીકે આ જે ડીએસ વાળા તમાકુના છોડ હતા ડીએસઆરએનએ વાળા તમાકુના છોડ હતા એમાંથી કોઈ સૂત્રકૃમિ એક બાઇટ લીધી એક ટુકડો જે છે ટુકડો ખાધો એટલે આ જે ડીએસઆરએનએ હતો એના બોડીમાં દાખલ થઈ ગયો એના બોડીમાં દાખલ થઈ ગયા પછી એની બોડીનું જ મિકેનિઝમ કામ કરે છે આપણે કઈ કામ કરવાની જરૂર રહેતી નથી બરાબર ધીસ ઓલ ફંક્શન ઇઝ ડન બાય ઇટ્સ ઓર બોડી બરાબર એનું ખુદનું જ ઓન બોડી જે છે એ જ આ કામ કરે છે એ આના ટુકડાઓ કરે છે અને આ ટુકડાઓમાંથી જે એન્ટી સેન્સ ટુકડા જે છે એ ટુકડાઓ જે છે એ જ્યારે આની સાથે જોડાઈ જશે એના આરએનએ સાથે જોડાઈ જશે આ બધા એન્ટી સેન્સ આરએનએ આ એન્ટી સેન્સ આરએનએ જ્યારે એના મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જશે ત્યારે પ્રોટીનનો સંકેત જે છે એ પ્રોટીનનો સંકેત થવાનો બંધ થઈ જશે અને પ્રોટીનનો સંકેત થવાનો બંધ થઈ જશે એટલે મૂળની અંદર ગાંઠો જે છે એ ગાંઠ ઉત્પન્ન થવાની બંધ થઈ જશે બરાબર તો આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ પણ તમે સમજી ગયા ટેક્સ્ટ બુકનું જે ડિટેલિંગ હતું ટેક્સ્ટ બુકનું અમે રીડિંગ
પણ સાથે સાથે કહ્યું જોઈએ બેટા સુખમાં કઈ લાઈન રહી છે બરાબર જેના ફળ સ્વરૂપે પારજનનિક યજમાન હવે ટ્રાન્સજેનિક અહીંયા આપણે જે તમાકુ છે એ તમાકુ કેવી છે ટ્રાન્સજેનિક યજમાન પરોપજીવી જે છે એ જીવંત રહી શકતા નથી બરાબર એટલે જે પ્રોસેસ કરેલી તમાકુનું બિયારણ છે એની અંદર આ જે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિઓ જીવતા રહી શકતા નથી કારણ કે આપણે વાત થઈ ગઈ હતી કે ભાઈ સૂત્રકૃમિને ખાવા માટે તેનામાં ગાંઠ બનવી જરૂરી છે સૂત્રકૃમિના પોતાની વંશવૃદ્ધિ કરવી હોય તો તમાકુના મૂળમાં ગાંઠ બનવી જરૂરી છે પણ તમાકુના મૂળમાં ગાંઠ ઉત્પન્ન કરવા માટેનું પ્રોટીન જે છે એ પ્રોટીન તો સૂત્રકૃમિ ગુમાવી ચૂક્યા છે એ પ્રોટીન કરવાની ક્ષમતા જે છે એ સૂત્રકૃમિ ઓલરેડી ગુમાવી ચૂક્યા છે એટલે આવા સૂત્રકૃમિ જે છે એ ગાંઠ ઉત્પન્ન કરી શકતા નથી અને ગાંઠ ઉત્પન્ન ન થઈ શકવાના કારણે એનું બધું પ્રજનન ને બધું જે છે એ બગડે છે એટલે એ લોકો પછી આગળ એની વસ્તી જે છે એ વધારી શકતા નથી બરાબર આ પ્રકારે પારજનક વનસ્પતિઓ પોતાની રક્ષા જે છે પરોપજીવીથી કરે છે હરિભાઈ અહીં આપણે પારજનક આપણે જે તમાકુ છે એ તમાકુ કેવી છે ટ્રાન્સજીનેટિક બરાબર અથવા તો પારજનક અને શું કહેવાય પારજનક તમાકુ જે છે એ કહી શકાય તો એ પારજનક તમાકુ જે છે એ પારજનક તમાકુ આવી જે સૂત્રકૃમિ છે એ સૂત્રકૃમિથી પોતાનું રક્ષણ પોતે કરી શકે છે પણ એને ટ્રીટમેન્ટ જે છે ટ્રીટમેન્ટ આપણે આપવી જરૂરી છે એટલે ટ્રીટમેન્ટ આપ્યા પછી પોતાનું રક્ષણ જે છે એ ઘણી મેળે કરી શકે છે સર વિદ્યાર્થી મિત્રો તો આજનો જે લેક્ચર છે એ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ બીજું નેક્સ્ટ જે છે નેક્સ્ટ લેક્ચર આપણે આવતી વખતે જોશું આજનું જે હોમવર્ક જે છે એ હોમવર્ક હું તમને આપી દઉં છું જગ્યા એ બધી યોગ્ય ઉદાહરણ આપી સમજો એક જ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આપું છું આની અંદર વ્યવસ્થિત રીતે તમારે વર્ણન જે છે એ વર્ણન વ્યવસ્થિત રીતે કરજો સારું ફરી મળીશું આવજો